આજે આપણે બનાવીશું ગરમ મસાલો. આ ગરમ મસાલો તમે કોઈ પણ વાનગીમાં ઉપયોગ કરી શકો છો, એટલે કે દાળ, કઢી, મટનનું શાક, ચિકનનું શાક વગેરે પ્રકારની ઘણી બધી વાનગીઓમાં આ ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો. અને જે પણ વાનગીઓમાં તમે આ ગરમ મસાલો નાખશો તો તે વાનગીનો ટેસ્ટ એકદમ સરસ થઈ જશે અને તે વાનગી ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો ચાલો ગરમ મસાલો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, હું છું મુખ્તાર હુસૈન અને સ્વાગત છે તમારું આપણી આ મનપસંદ વાનગીઓ બનાવતી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. ગરમ મસાલો બનાવવા માટે આપણે સૌ પ્રથમ આ એક થાળીમાં આટલી જાવિંત્રી લીધી છે. જાવિંત્રીનું પ્રમાણ આપણે થોડુંક ઓછું રાખીશું, કેમ કે વધારે જાવિંત્રી નાખવાથી ખાવાનું ટેસ્ટ ખરાબ થઈ શકે છે, માટે આપણે થોડીક જ નાખીશું. હવે જાવિંત્રી પછી આ એક જાયફળમાંથી અડધું જાયફળનો ટુકડો નાખીશું. જાયફળ પણ આપણે થોડુંક જ લઈશું. ત્યાર પછી 4 લીલી ઇલાયચી લીધી છે. આને નાની ઇલાયચી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇલાયચી પછી 3 બાદિયાનના ફૂલ લીધા છે. આને ઇંગ્લિશમાં સ્ટાર એનિસ તરીકે ઓળખવામાં આવે છે. બાદિયાનના ફૂલ પછી આ એક તજમાંથી ટોટલ 1/2 ઇંચ જેટલો તજનો ટુકડો લીધો છે. મેં આટલા બધા ટુકડા લીધા છે, પણ ટોટલ આ એક તજમાંથી 1/2 ઇંચનો ટુકડો જ છે, પણ મેં તેને થોડા તોડી લીધા હતા, તે માટે તમને આટલા બધા દેખાય છે. તમારે તજનું પ્રમાણ ઓછું રાખવાનું છે. વધારે તજ નાખવાથી તેની ખુશ્બુ વધારે આવશે અને વધારે પડતા તજથી ખાવામાં બિલકુલ મજા નહીં આવે, તો તમારે તજ થોડા માપના જ લેવાના છે. તજ પછી મેં 8-10 લવિંગ લીધા છે અને લવિંગ પછી 2 મોટી ઇલાયચી લીધી છે. આ ઇલાયચી થોડી કાળા કલરની આવે છે, તેથી પેલી જે લીલી ઇલાયચી આવે છે તેના કરતાં થોડીક અલગ આવે છે અને આનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. ઇલાયચી પછી 25-30 કાળા મરી લીધા છે. મેં લગભગ 1-1.5 ચમચી જેટલા લીધા છે, પણ તમારે જો થોડા વધારે લેવા હોય તો પણ લઈ શકો છો. કાળા મરી પછી અંદાજે 2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે. ધાણા પછી 4-5 તજના પત્તા એટલે કે તમાલપત્ર લીધા છે અને તજ પછી આ 4 લાલ આખા મરચા લીધા છે. હવે આમાં આપણે 1-1.5 ચમચી જેટલું જીરું નાખીશું. ચાલો હવે જાયફળને ખાયણીમાં નાખીને બરાબર વાટી લઈશું. આનાથી શું થશે કે જાયફળને શેકવામાં સરળતા પડશે. હવે આપણે તમાલપત્ર અને મરચાઓને સાઈડમાં મૂકી દઈશું અને આ બીજા મસાલાઓને શેકવાના છે. ચાલો હવે આ મસાલાઓને શેકવાનું શરૂ કરીએ. મસાલાઓ શેકવા માટે આપણે એક કડાઈને ગેસ ઉપર મૂકીને બરાબર ગરમ થવા દેવાની છે અને ત્યાર પછી આ કડાઈમાં આખા ધાણા નાખીશું અને ગેસને એકદમ ધીમો કરી લેવાનો છે. હવે ગેસને ધીમો કર્યા પછી આ ધાણાને 2-3 મિનિટ સુધી શેકવાના છે અને ચમચા વડે હલાવતા રહેવાનું છે. મિત્રો, ધાણાનો કલર બદલાવો ના જોઈએ, ફક્ત સરસ ખુશ્બુ આવવા લાગે ત્યાર સુધી આને શેકવાના છે. મિત્રો, અમે ધાણાને ધીમા ગેસ પર 3 મિનિટ સુધી શેક્યા છે, તો હવે ધાણાને એક પ્લેટમાં નીકાળી લઈશું. હવે ફરીથી આ કડાઈને ગેસ પર મૂકીને આપણે જે મસાલાઓ બીજા તૈયાર કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. આ મસાલાઓમાં આપણે હજી સુધી લાલ મરચું અને તમાલપત્ર નાખ્યા જ નથી, તે વાતનું ધ્યાન રાખજો. હવે આ મસાલાઓને પણ 2-3 મિનિટ સુધી ધીમા ગેસ પર શેકવાના છે, અથવા તો જ્યાર સુધી આ મસાલાઓમાંથી સરસ ખુશ્બુ આવવા નથી લાગતી ત્યાર સુધી શેકવાના છે. મસાલાઓને મેં લગભગ 2 મિનિટ સુધી શેક્યા છે, તો હવે આમાં લાલ મરચાં અને તમાલપત્રના નાના ટુકડા કરીને કડાઈમાં નાખી દઈશું અને હવે આ મસાલાઓને 1 મિનિટ સુધી શેકીશું. મેં આ બધા મસાલાઓને ટોટલ 3 મિનિટ સુધી શેક્યા છે, તો હવે આ મસાલાઓને ઠંડા થવા દેવાના છે. તમારે આમાં એક ધ્યાન રાખવાનું છે કે તમારે ગેસને એકદમ ધીમો રાખવાનો છે અને 2-3 મિનિટ સુધી જ મસાલાઓને શેકવાના છે. જો વધારે શેકશો તો મસાલાઓ દાજવા લાગશે, બસ સરસ ખુશ્બુ આવવા લાગે ત્યાર સુધી તમારે શેકવાના. મસાલા ઠંડા થઈ જાય પછી આ બધા મસાલાઓને આ મિક્સરના જગમાં નાખીને બરાબર પાવડર સ્વરૂપમાં પીસી લઈશું. જુઓ મિત્રો, મેં મસાલાઓને બરાબર પીસીને પાવડર બનાવી લીધા છે. તો આ જુઓ, આપણો ગરમ મસાલો તૈયાર છે. હવે જ્યારે પણ આ મસાલાને આપણે આપણી મનપસંદ વાનગીઓમાં નાખીશું તો તેનો ટેસ્ટ તમને વધારે પસંદ પડશે. અને વળી તમે આને દાળ અને મટનના શાકમાં નાખશો તો શાકના ટેસ્ટની તો વાત જ ના પૂછો, તમને ખાવાની ખૂબ જ મજા આવશે. અને તમે આ મસાલાઓને એક એરટાઇટ ડબ્બામાં ભરીને ઘણા સમય સુધી વાપરી શકો છો. એટલે એરટાઇટ ડબ્બો એટલે કે તમે હવા ના જાય તેવો ડબ્બો લઈ લેવાનો. જે હોટલમાં પાર્સલ માટે ડબ્બો આપે છે તેવો ડબ્બો હોય તો પણ ચાલશે, તેમાં હવા ના જવી જોઈએ. હવે તમે પણ તમારા ઘરે આ ગરમ મસાલો બનાવીને સ્ટોર કરી લેજો અને જ્યારે પણ દાળ, મટનનું શાક, ચિકનનું શાક બનાવો ત્યારે તમે આ મસાલો નાખી શકો છો.
આ ગરમ મસાલો બનાવવામાં તમને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને જો વિડીયો પસંદ ના આવ્યો હોય તો ડિસલાઇક કરજો, જેથી મને ખબર પડે કે તમને કેવા વિડીયો પસંદ છે. અને આવી અવનવી વાનગીઓ દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. અને હવે તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો, મારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચાલો મિત્રો, ફરી મળીશું આવી જ મજાની વાનગી સાથે.